નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે, હું છું ખ્યાતિ. મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત. અમદાવાદમાં એક મકાનની દિવાલ ધરાશાયીના સમાચાર પ્રાપ્ત થયા. ગુરુકુળ મેમનગર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર જવા માટે રવાના થઈ ચૂકી છે. મકાનની દિવાલ અચાનક ધરાશાયી થવાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર જવા રવાના થયું છે. ગુરુકુળ મેમનગર વિસ્તારનો આ બનાવ છે. દિવાલ ધરાશાયી થઈ છે, કઈ રીતે થઈ તેને લઈને સવાલ હાલ ઉભા થઈ રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અચાનક જ દિવાલ ધરાશાયી થાય છે. નીચે ઉભા રહેલા વાહન ઉપર ધડાકાભેર દિવાલ પડે છે, તે દ્રશ્યોની અંદર હાલ જોઈ શકાય છે. ગુરુકુળ મેમનગર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં દિવાલ ધરાશાયી થઈ. અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલા કોમ્પ્લેક્ષમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. જોતજોતામાં કોમ્પ્લેક્ષની પીયુ ફોર્મની દુકાનમાં આગ લાગી અને લોકોના ટોળા એકઠા થઈ ગયા. જોકે કોમ્પ્લેક્ષમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાથી 16 જેટલા બાળકો પણ ફસાઈ ગયા હતા, પરંતુ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચતા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ કરી દેવાયો, જ્યારે તમામ બાળકો સહિત સ્થાનિકોને પણ આગથી દૂર કરવામાં આવ્યા છે. હરમેશ અમારી સાથે જોડાયા છે વધુ વિગત સાથે. હરમેશ, જે રીતે સતત આપ સમાચાર આપી રહ્યા છો, આગ જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, પીયુ ફોર્મમાં આગ લાગી છે, એટલે કે એક બાદ એક જે ગોડાઉનો પણ ત્યાં આવેલા છે, અન્ય દુકાનો છે, તેમાં ધીરે ધીરે આગ પ્રસરી રહી છે. શું આગ પર કાબૂ મેળવાયો છે કે કેમ, શું છે હાલની સ્થિતિ ત્યાં? ચોક્કસથી અંશત કાબુ મેળવવાની અત્યારે કામગીરી અત્યારે યથાવત છે, પરંતુ હું ઉપરના માળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં આગળ અત્યારે ફાયર બ્રિગેડની એક ટીમ છે તે અત્યારે કામગીરી કરી રહી છે. પાણીનો મારો ચલાવવાની સાથે સાથે અંદર ફાયરના જવાનોને મોકલવામાં આવ્યા છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ટ્યુશન ક્લાસીસ જે ચાલતા હતા ત્યાંના દ્રશ્યો છે, એક્સક્લુઝિવ દ્રશ્યો છે. તે અત્યારે આપ ન્યૂઝ 18 ઉપર જોઈ રહ્યા છો કે તમામ જે વિદ્યાર્થીઓ છે તે લોકો આ જગ્યા ઉપર ભણતા હતા ત્યારે આ ઘટના બની હતી. ચીફ ફાયર ઓફિસર છે, એડિશનલ ચીફ ફાયર રાજેશ ભટ્ટ, જેમની સાથે વાત કરું છું. સર, આખો બનાવ કેવી રીતે સામે આવ્યો છે અને કારણ અત્યાર સુધીમાં શું માનવામાં આવી રહ્યું છે? રહેઠાણ વિસ્તાર છે, ડનલોપનું ગોડાઉન છે, કોચિંગ ક્લાસ હોવાની માહિતી હતી, કોઈ વ્યક્તિ અંદર ફસાયેલા નથી, બધાને સલામત ઉતારી લીધા છે. ડનલોપનું ગોડાઉન અને આપણે ફ્લેમેબલ મટીરિયલ, ફ્લેમેબલ લિક્વિડ, એટલે સૌથી પહેલી પ્રાયોરિટી મારી આગ કંટ્રોલ કરવાની છે. આગ કંટ્રોલમાં આવી રહી છે, આગ આનાથી હવે આગળ સ્પ્રેડઅપ નહીં થાય. આની લીગાલિટી કેટલી છે એ અંગે તપાસ કરવા માટે એસ્ટેટ ટીડીઓને જાણ કરેલી છે. સર, કોઈ ફાયર સેફ્ટી આ દુકાનના જે માલિકો છે તે લોકો પાસે હતી? અત્યારે કોઈ દેખાયું નથી. ફાયર સેફ્ટી એક્સટિંગ્વિશર હોય તો અંદર હોય તો ખબર નથી, બહાર ફિક્સ ઇન્સ્ટોલેશન કોઈ છે નહીં. ચોક્કસ ફાયર સેફ્ટી નથી, પરંતુ દુકાનના જે માલિકો છે તે લોકો લુકાગીરી કરતા દ્રશ્યો મેં પણ આપણને બતાવ્યા હતા. આ જે દુકાનના માલિકો છે તે લોકો એક તરફ મીડિયા અને ફાયર બ્રિગેડ અને પોલીસ ઉપર રોષ ટાળવી રહ્યા છે, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી ન હતી. એક તરફ જ્યારે કેમિકલ અને જે ડનલોપ હોય છે તે રાખવાનું હોય છે ત્યારે કોઈ પણ આગના બનાવ ન બને તે માટે થઈને ફાયર સેફ્ટી રાખવાની હોય છે, પરંતુ ફાયર સેફ્ટી ન હતી. ઉપરથી આ જે ગોડાઉન છે તે ખૂબ જ અંદરની જગ્યાએ હતું, નિયમ વિરુદ્ધ આ ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. જે ગોડાઉન છે તેની ઉપર ભાગે ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા, મકાનો હતા, તેમ છતાં પણ આજે તમામ જે દુકાનના માલિકો છે તે લોકોની ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ફાયર બ્રિગેડે આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનના જે લાગતા વળગતા જે તંત્ર છે તે તંત્રના અધિકારીઓને જાણ કરી દીધી છે. તમામ જે અધિકારીઓ છે તે લોકોને જાણ કરી દીધી છે અને તમામ લોકો છે તે તમામ લોકો અત્યારે પહોંચી ગયા છે. આપને હું પૂછવા માંગીશ કે આપ અહીંયા રહો છો, કેવી રીતે આ બનાવ આખો તમારા ધ્યાને આવ્યો હતો? અરે, અમે નાઈને બહાર આવ્યા અને તરત આગ જોઈ, અને આગ જોઈ તરત બધા છોકરા બધા બહાર કાઢ્યા, અને કે ભાઈ તમે બહાર નીકળો, ગેસના બાટલા બધા લાઈટ બાઈટ બધું બંધ કરીને અમે સીધા બહાર આવી ગયા અને ધીમે ધીમે આગ પકડતી ગઈ. અહીંયા દુકાનો છે, ફ્લેટો છે, ટ્યુશન ક્લાસીસ છે, કેટલા પ્રકારની મિલકતો અહીંયા છે? ટ્યુશન ક્લાસીસમાં લગભગ 13-14 છોકરાઓ ટ્યુશન હતા, તો એમને બી બધાને બોલાવીને ઉપર લઈ ગયા અને પછી અંદર થઈને બહાર કાઢ્યા. એવું છે. આજે નીચે જે દુકાનના માલિકો છે તે લોકો પાસે ફાયર સેફ્ટી છે? હવે એવું સાહેબ આપણને ખબર નહીં, લગભગ તો નથી, લગભગ નથી, હા લગભગ નથી. કેટલા સમયથી આ ગોડાઉન ચાલે? લગભગ બે વર્ષ છે, બે વર્ષથી ચાલુ. શું કોણ છે, કોણ માલિક કોણ છે આ દુકાન ગોડાઉનના માલિક કોણ છે? માલિક હરિભાઈ ઠક્કર છે, હરિભાઈ ઠક્કર છે. કયા પ્રકારનો માલ અહીંયા આ જે ગોડાઉન છે તેમાં રાખવામાં આવતો હોય છે? બધું ફોર્મ જ રાખે છે, ટોટલી એનું બધું આખું છકોછક ભરેલું છે. તમને લાગે છે કે આ જે ગોડાઉનના માલિકો છે તે લોકોને આ જગ્યા ખાલી કરાવવી જોઈએ, કારણ કે ખૂબ જ જોખમી ભર્યું જીવન તમે લોકો જીવી રહ્યા છો? સાહેબ, અમે તો બહુ વખત અરજી કરી, અમને ભલામણ કરી, પણ એ કે અમારું છે અમે આપને ગમે ત્યાં આપીએ.
ચોક્કસથી ગોડાઉનના માલિકો છે તે લોકો અત્યારે એક તરફ અવરોધ રૂપ સાબિત થઈ રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તમામ લોકો જે છે, આ એક મહિલા છે કે જે છેલ્લા કેટલાય સમયથી ફાયર બ્રિગેડના જે જવાનો છે તેને કામ ન કરવા દેતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. અનેક વખત તે લોકોની સામે નોટિસ પણ આપવામાં આવી છે તે લોકો, પરંતુ આ ગોડાઉન છે તે ખાલી નથી કરતા અને આખરે ગોડાઉન ખાલી નથી કરતા. અને ત્યારબાદ હવે ફરી એક વખત આ બનાવ બન્યો છે, જેને કારણે એવું કહી શકાય કે આ અહીંયાના જે રહીશો છે તે તમામ રહીશોને હવે જીવનું જોખમ હોય તેવું લાગી રહ્યું છે. આ દ્રશ્યોમાં જુઓ કે કયા પ્રકારે કેમિકલ છે, ફોર્મ છે, તેમ છતાં પણ આ ગોડાઉન જે છે તે ગોડાઉન ખૂબ જ અંદરના ભાગે રાખવામાં આવ્યું હતું. અહીંયાના જે લોકો રહેવાસીઓ છે તે લોકોને જીવના જોખમ હોવા છતાં પણ તે લોકોને જીવની પરવા કર્યા વગર આ જે ગોડાઉનના માલિકો છે તે લોકોએ તેમનું ગોડાઉન વસાવ્યું હતું. એટલે કે કહી શકાય કે હવે અન્ય જે ખાતું છે, કોર્પોરેશનનું જે અન્ય ખાતા છે તે લોકોને જાણ કરવામાં આવી છે, ત્યારે હવે તે લોકો કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે બાબતે લઈને સૌ કોઈને પ્રશ્ન છે. હરમેશ આભાર તમામ માહિતી બદલ. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું. પરંતુ આ સમગ્ર ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા કેટલાક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. તંત્રની પરવાનગી લેવામાં આવી હતી કે કેમ? ક્લાસીસની પાસે ગોડાઉનની પરવાનગી કોણે આપી? કેટલાક સવાલો જે ઉભા થાય છે, કારણ કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, જાનહાનિ પણ થઈ શકી હોત. સદનસીબે જાનહાનિ નથી થઈ, પરંતુ સવાલ યથાવત છે. સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી, તેમ છતાં શા માટે અહીંયા સેફ્ટીના સાધનો નથી લગાવવામાં આવ્યા?